નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડિયા આજે આપણે ધોરણ છ વિષય ઇંગ્લિશ ના યુનિટ નંબર વન વેર વેર યુ ના એક્ટિવિટી નંબર ઇલેવન આપણે ભણવાના વિદ્યાર્થી મિત્રો આજે આ યુનિટના આપણે એક્ટિવિટી નંબર ઇલેવન જેનું ભણી રહ્યા છીએ તેની એક્ટિવિટી નંબર એક થી દસ સુધી આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી લેશે જરૂરથી જોયા આવજો આપણને માહિતી નોંધવાની કીધી છે કે તમારે તમારા પરિવારના સભ્યોની માહિતી આ કોષ્ટકમાં નોંધવાની છે તો જરા કોષ્ટકની માહિતી મેળવી લઈએ સૌથી પહેલો પ્રશ્ન છે વુ વુ એટલે થાય કોણ તો તમારે ફેમિલી મેમ્બર્સ વિથ મતલબ ફેમિલી વિથમિલી પરિવારના સભ્યનું શું લખવાનું છે અહીંયા એનું નામ નેમ પછી છે છે વેન વેન એટલે થાય ક્યારે સમય સમય દર્શાવવા માટે વેન શબ્દ વપરાય અને કાઉસમાં લખ્યું છે બર્થ ડેટ તો એ વ્યક્તિની તમારે જે મેમ્બર જે છે એનું તમારે બર્થ ડેટ એટલે કે એના જન્મ સમય એ જન્મ તારીખ લખવાની છે પછી છે વેર

વોટ વૉઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન ટુ થાઉઝન્ડ એઈટ કે બે હજાર આઠમાં તમારા પિતાની યોર ફાધર તમારા પિતાની ઉંમર શું હતી ક્યારે બે હજાર આઠમાં તો સર એ કઈ રીતે ખબર પડશે તો જરાક અંદાજો મારવાનું ઉપર જે લખ્યું હતું તે વર્ષ કયું હતું તે વર્ષને બે હજાર આઠ સાથે કમ્પેરિઝન કરવાનું બાદ બાકી કરવાની જવાબ આવે છે માય ફાધર વોઝ કેટલા વર્ષના હતા તે ત્રીસ વર્ષના ઇન ટુ થાઉઝન એટ સર સમજાણું નહીં તો યાદ કરો પપ્પાનું જે ઓગણીસો બ્યાસી ઓગણીસો બ્યાસી હતી નહી હતી ઓગણીસો ઇઠોતેર નાઇન્ટીન સેવન્ટી એટ અને અત્યારે કયા વર્ષ પૂછ્યું છે આપણને બે હજાર નું ટુ થાઉઝન્ડ એમાંથી બાદ કરવાનું બે હજાર આઠ માંથી જે છે તો વેર વોઝ યોર સિસ્ટર બોર્ન તમારા બહેનનો જન્મ ક્યાં થયો હતો તો આપણે કોષ્ટકમાં જોઈએ તો જવાબ આવે છે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન વડોદરા જન્મ સ્થળ ક્યાં આપેલું છે વડોદરામાં આપેલું છે આગળ જોઈએ તો વેર વોઝ યોર મધર બોર્ન કે તમારા મમ્મીનો જન્મ તમારી માતાનો જન્મ કયા સ્થળે થયેલો હતો તો આપણે ઉપરના કોષ્ટક જોઈએ તો કોષ્ટક પ્રમાણે આપણને માહિતી મળે છે કે માય મધર વોઝ બોર્ન ઇન વડોદરા એનું જન્મસ્થળ કયું છે વડોદરા છે બરોબર છે આગળ વધીએ સવાલ નંબર ચાર છે કે વેન વોઝ યોર સિસ્ટર બોર્ન તમારી બહેન નો જન્મ વેન વેન એટલે શું થાય છે ક્યારે તમારી બહેન નો જન્મ ક્યારે થયો હતો તો લખ્યું છે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન સિક્સ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ થ્રી આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આખે આખી બર્થ ડેટ આખે આખી જન્મ તારીખ લખવાની છે કે મારી બહેનનો જન્મ છ ફેબ્રુઆરી બે ના રોજ થયો હતો ત્યારબાદ વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ કે તમારા મમ્મીની બર્થ ડેટ તમારા મમ્મીની જન્મ તારીખ શું છે તો જવાબ આવશે માય મધર્સ બર્થ ડેટ ઇઝ ટ્વેલ્વ ટુ નાઇન્ટીન એટી ટુ કે મારા મમ્મીની જન્મ તારીખ છે કઈ છે બાર બે ઓગણીસસોને બ્યાશી હવે અહીંયાં આગળ આપેલું છે કે વર્ગમાં ચકાસો એટલે આખા ક્લાસમાં તમારા માતા પિતાના જે નામ છે એ બીજા કોઈના માતા પિતાના નામ છે કે નહીં તમારા માતા પિતાની અથવા તમારી તમારા સિસ્ટરની જે બર્થ ડેટ છે એ બીજા કોઈના સિસ્ટરની બર્થ ડેટ છે કે એના માતા પિતાની સિસ્ટર બર્થ ડેટ છે કે નહીં બર્થ પ્લેસ ચેક કરવાના છે ટૂંકમાં સરખામણી કરવાની છે તમે જે કોષ્ટક બનાવ્યું છે એ તમારું કોષ્ટક તમારા વર્ગના બીજા વિદ્યાર્થીઓ સાથે ચેક કરવાનું છે કમ્પેર કરવાનું છે અને જો સરખી હોય તો વર્ગ સમક્ષ તેને રજૂ કરવાનું છે માની લો કે અનિલ અને સુનિલના બંનેના પિતાની જે જન્મ સમય છે એ જન્મ તારીખ જે છે એ ઓગણીસો ઇઠોતેર ની છે તો એ બંને જે છે એક સાથે વર્ગ સામે રજૂ કરશે કે અમારા બંનેના પપ્પાની જે બર્થ ડેટ છે તે સરખી છે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ છે કે માય ફાધર એન્ડ સરોજ ફાધર શું લખ્યું છે માય ફાધર માય ફાધર એટલે શું થાય મારા પપ્પા એન્ડ સરોજ ફાધર સરોજ નો મતલબ થાય છે સરોજના સરોજના પપ્પા માય ફાધર એન્ડ સરોજ ફાધર મારા પપ્પા અને સરોજના પપ્પા વેર બોર્ન એટ ધ સેમ પ્લેસ બંને એક એક જ જ સ્થળે જગ્યાએ જન્મેલા હતા તો આ રીતે તમે સરખામણી કરીને મેં તમને કીધું ને કે જો વિગતો સરખી હોય શું કીધું છે કે જો વિગતો સરખી હોય તો તેને તમારે ક્લાસ સામે રજૂ કરવાની છે તો પહેલું એક્ઝામ્પલ આપણને મળી ગયેલ છે બીજું જોઈએ તો અહીંયા લખ્યું છે કે માય સિસ્ટર એન્ડ પ્રકાશિસ બ્રધર કે મારી બહેન અને પ્રકાશ બ્રધર એટલે કે પ્રકાશના ભાઈ વેર બોર્ન ઓન ધ સેમ ડેટ કે તેઓ બંને એક જ તારીખે જન્મેલા હતા આગળ વધીએ કહે છે કે માય મધર્સ નેમ એન્ડ સુધાસ મધર્સ નેમ આર ધ સેમ કે માય મધર્સ નેમ એટલે કે મારી મમ્મીનું નામ એન સુધાસ મધર્સને એટલે કે સુધાની મમ્મીનું નામ આર ધ સેમ સેમ એટલે શું થાય સરખા છે મારી મમ્મીનું નામ અને સુધાની મમ્મીનું નામ સરખું છે આગળ જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક્ટિવિટી નંબર જે છે અગિયાર એ પૂર્ણ કરવાની છે કોષ્ટક જે લખ્યું એ કોષ્ટક આપણે તમારે તમારી રીતે તમારા નામ નામ તમારા બ્રધરના થી પૂરું કરી શકો છો એમાં સાથે સાથે બીજું હમણાં આપણે આપણે જે સરખામણી વાળા વાક્યો જોયા તે સરખામણી વાળા તમારી વર્ગ પ્રવૃત્તિ છે તે સરખામણી વાળું પણ તમે તમારી રીતે પૂર્ણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો મળીએ આવતા લેક્ચરમાં અસ્તું